નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ અને વિવેકાનંદ વિની મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી વખત મળ્યા છીએ. ત્યારે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી એ મુજબ ધોરણ 12માં વિષય અર્થશાસ્ત્રમાં આલેખ અને ચેપ્ટર 1માં આપણે જે જોયું તે મુજબ, અગાઉ જે ચર્ચા કરી તે મુજબ તેમાં આકૃતિના પ્રકારોની અંદર આપણે આકૃતિ કેવી રીતે દોરવી, આકૃતિના કયા કયા પ્રકારો, કેવી રીતે એને દોરી શકાય, આ તમામ પ્રકારની બાબતો છે તેને આપણે જોઈ. કારણ કે જે આકૃતિ છે તેના પ્રકારો છે એના વિશે આપણે અગાઉના ચેપ્ટરની અંદર ચર્ચા કરી હતી. હવે એમાં આપણે સ્તંભ આકૃતિ, પાસ પાસેની આકૃતિ, વર્તુળ એટલે કે વૃતાંશ આકૃતિ, આવી રીતે આકૃતિઓ છે તે આપણે દોરી હતી અને આટલા પ્રકારની બાબતો છે તેની આપણે જોઈતી સમજીતી. બરાબર છે? તો આકૃતિની અંદર અલગ અલગ પ્રકારની બાબતોથી સમજૂતી મેળવી અને આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આપણે જોવાનું છે આલેખના પ્રકારો. 1.3 આલેખના પ્રકારો. અર્થશાસ્ત્રમાં આલેખનો પણ અવારનવાર વપરાતા હોય છે, કે અર્થશાસ્ત્રની અંદર આલેખો પણ અવારનવાર વપરાતા હોય છે, અને આંકડાશાસ્ત્ર મુજબ આલેખના પ્રકારો નીચે મુજબ છે, કે જે આલેખના પ્રકારો છે તે આંકડાશાસ્ત્રની મુજબ નીચે મુજબ તેને જોઈ શકાય, તપાસી શકાય અને સમજાવી શકાય છે. કારણ કે આલેખ છે તે અર્થશાસ્ત્રની અંદર અવારનવાર વપરાતા હોય છે, કારણ કે અર્થશાસ્ત્ર વિષય એવો કે જેની અંદર આલેખની મદદથી કોઈ પણ પ્રકારની વસ્તુ છે એ સ્પષ્ટતાપણે આપણે સમજી શકીએ, જાણી શકીએ અને જોઈ શકીએ, અને તેના આધારે કોઈ પણ પ્રકારની બાબતો છે તેને આપણે તેને સરળતાથી દર્શાવી શકીએ, કે જેથી કરી અને સામેવાળી વ્યક્તિ છે તે વસ્તુને વિગતવાર સરળતાથી સમજી શકે છે. અર્થશાસ્ત્રમાં આલેખો પણ અવારનવાર વપરાતા હોય અને આંકડાશાસ્ત્ર મુજબ આલેખના પ્રકારો છે તે નીચે મુજબ આપેલા છે. તેની અંદર નંબર 1 સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. સામયિક શ્રેણી ના વલણો દર્શાવતા આલેખ કે જેની અંદર અમુક પ્રકારની શ્રેણી હોય. શ્રેણી મતલબ કે કોઈ પણ પ્રકારની એવી સંખ્યા હોય છે કે જેની અંદર 2 કે 3 પ્રકારની વસ્તુઓ ભેગી કરી અને પછી એનો જો આલેખ દોરવામાં આવતો હોય તો એ વધારે પડતો સ્પષ્ટ અને કેવો સરળ દર્શાવી શકાય. કારણ કે સામયિક શ્રેણીના આલેખો એવા પ્રકારના છે કે આલેખની અંદર સરળ અને સ્પષ્ટ રીતે તેની કોઈ પણ પ્રકારની બાબતો છે એ બાબતો દર્શાવી અને તેની અંદર આવી રીતે અમુક પ્રકારના જે અલગ અલગ વિભાગો હોય, અલગ અલગ વિસ્તારો હોય એને ધ્યાનમાં રાખી અને સરળ દર્શાવી શકાય અને દોરી શકાય. સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો. સતત 2 પ્રકાર હોય, અસતત અને સતત. વાત કરી છે આપણે સતતની, કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી કે કોઈ પણ પ્રકારની માહિતી એવી હોય છે કે જે સતત હોય છે, ક્રમશઃ જેની અંદર શું થતો હોય, કાં તો વધારો થતો હોય કાં તો ઘટાડો થતો હોય. મતલબ કે કોઈ પણ પ્રકારની બાબતો એવી છે કે જેને ધ્યાનમાં રાખી અને કોઈ પણ પ્રકારનું આવૃત્તિ વિતરણ દર્શાવવું છે તો તેના માટેના જે આલેખો છે તે કયા પ્રકારના હોય, તો કે સતત આવૃત્તિ વિતરણ માટેના આલેખો તરીકે તેને ઓળખવામાં આવે છે. અને આ આલેખો છે તે એ પ્રકારે તેની ગોઠવણ કરી શકાય અને તેના આધારે આ તમામ પ્રકારની બાબતો છે તેને આપણે સમજૂતીથી જોઈ શકીએ. કારણ કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના તે આલેખો હોય છે અને તે કેવા હોય છે, સતત અથવા તો અસતત હોય, પરંતુ વાત કોની, તો કે સતતની, કે સતત આવૃત્તિ વિતરણ દોરવા માટે પણ થાય છે. તેની અંદર સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો છે તેની અંદર ક્યાં, તો કે સ્તંભ આલેખ. અહીંયા આપણે વાત કરી તે મુજબ જ એક પ્રકારની આકૃતિ આપણે દોરી હતી તેની અંદર પણ અહીંયા શું કરવાનું, તો કે સ્તંભ આલેખ દોરવાનો. કે પહેલો પ્રકાર સતત આવૃત્તિ વિતરણ માટે કયો, તો કે સ્તંભ આલેખ. સ્તંભ દોરવાનો, તેની અંદર કોઈ પણ પ્રકારની વિગતો દર્શાવવાની, અલગ અલગ પ્રકારે તેનું વિવરણ કરવાનું, અલગ અલગ પ્રકારની માહિતી દર્શાવવાની અને માહિતી દર્શાવી દીધા બાદ વિવિધ પ્રકારના વિભાગોની અંદર તેની વહેંચણી કરવાની. તો આ થયો સ્તંભ આલેખ. આવૃત્તિ
બહુકોણ. અમુક પ્રકારની આવૃત્તિ એવી હોય છે કે જેને આંકડાશાસ્ત્રની મદદથી અને અર્થશાસ્ત્રની મદદથી આ બહુકોણને આપણે દોરી શકીએ અને દર્શાવી શકીએ. આવી રીતે જે આ બહુકોણ આવૃત્તિ બહુકોણ છે એ વિવિધ પ્રકારે વિવિધ માહિતી, આંકડાકીય માહિતી અને કોઈપણ પ્રકારની એવી કે જે અટપટી માહિતી છે તેને સમજવા માટે આ પ્રકારનો આલેખ છે તે દોરી શકાય અને આવૃત્તિ બહુકોણની મદદથી તેવી સ્પષ્ટતા આવી શકે કે કોઈપણ પ્રકારની આપણે દાખલા તરીકે આલેખો કઈ કઈ જગ્યા ઉપર વપરાતા હોય છે તો કે દેશની આંકડાકીય માહિતી કે ભારત દેશનો વસ્તી વૃદ્ધિનો દર છે તો તેની અંદર આલેખનો ઉપયોગ થાય. પછી ક્રિકેટની અંદર ક્રિકેટ રમતો ખેલાડી છે તેની રન કરવાની જે કેપેસિટી છે, બોલર છે તેની બોલરની સ્પીડ છે, તેના જે તે કાંઈ બીજા ખેલાડીની સાથે તેનું કમ્પેરિઝન કરવું, આ ઘણા બધા પ્રકારની માહિતી માટે પણ આ આલેખો દોરી શકાય અને એને ધ્યાનમાં રાખી અને આલેખ છે તે વિવિધ રીતે અલગ અલગ વિભાગોની અંદર દર્શાવી શકાય. આવૃત્તિ વક્ર એક પ્રકારનું એવું આવૃત્તિ વક્ર કે જેની અંદર કોઈપણ પ્રકારની બાબતો છે તે દર્શાવી કે કયા પ્રકારની તો કે અહીંયા આ બધી બાબતો તો જોઈ કે સ્તંભ આલેખ દોર્યો, આવૃત્તિ બહુકોણ જોયું, આવૃત્તિ વક્ર જોયું, એને ધ્યાનમાં રાખી અને આવૃત્તિ વક્ર એ પ્રકારનો છે કે જેની અંદર કોઈપણ પ્રકારની બાબતો ઊંચ નીચ હોય. ઊંચ નીચ મતલબ કે ક્યારેક ક્યારેક એ વસ્તુ વધતી હોય તો ક્યારેક ઘટી જતી હોય. દાખલા તરીકે ભારત દેશની અંદર જેના અમુક પ્રકારના રાજ્યોના જન્મદર અને મૃત્યુદરના આંકડા કેવા હોય છે તો કે જન્મદર છે તે રોજ વધતો હોય તો કોઈ દિવસ તેમાં ઘટાડો પણ થતો હોય, મૃત્યુદર છે એક દિવસ વધારે હોય બીજે દિવસે ઘટતો હોય છે. તો આવી અલગ અલગ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને આવૃત્તિ વક્ર છે તે દોરી અને તેની અંદર વિભાગો પ્રવૃત્તિ થઈ શકે. સંચય આવૃત્તિ બહુકોણ અમુક પ્રકારની સંચય આવૃત્તિ કે જેને વિગતવાર વિભાગોની અંદર વહેંચવામાં આવેલું હોય અને વિગતવાર વિભાગોની અંદર વહેંચેલું હોય એટલે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો જે આલેખ દોરવો છે તે સંચય આવૃત્તિ કે કોઈપણ પ્રકારની આવૃત્તિ એવી છે કે જે સંચય છે ક્રમશઃ તેની અંદર વધારો થતો જાય, વધે ઘટે અથવા તો તેની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કરી અને આ આવૃત્તિ વિતરણ છે તે દોરવામાં આવતા હોય છે કે સતત આવૃત્તિ વિતરણ. ત્યારબાદ આવે છે લઘુગુણક એટલે કે લોગ આધારિત આલેખ. લોગ લોગ કોષ્ટક જેને આપણે કહીએ છીએ લોગ લોગ કોષ્ટક મતલબ કે આંકડાશાસ્ત્રની અંદર આપણે કોઈપણ પ્રકારના દાખલાની ગણતરી કરીએ છીએ તેની અંદરથી અમુક પ્રકારના દાખલાઓ એવા છે કે જે લોગ કોષ્ટકના હોય છે તો એની અંદરથી એ લોગ કોષ્ટકની અંદરથી તપાસ કરી લોગ જોઈ અને પછી શું કરી શકાય તો કે એ લોગ કોષ્ટક જોઈ અને પછી તેની અંદરથી એ માહિતી છે તે મેળવી શકાય એટલે કે લઘુગુણક લોગ આધારિત આલેખો કે અમુક પ્રકારના આંકડાઓ એવા હોય છે કે જે લોગ જોઈ અને તેનો જવાબ છે તેના જે સરવાળાઓ છે તેના જે અમુક પ્રકારના હિસાબો છે લોક કોષ્ટકની મદદથી થતા હોય તો તે લોક કોષ્ટકને ધ્યાનમાં રાખી અને પણ તેનો જવાબ લઈ શકીએ છીએ આપણે. એટલે કે નંબર 3ની અંદર આવે છે લઘુગુણક લોક આધારિત આલેખો છે કે જેની અંદર અમુક પ્રકારના આંકડાશાસ્ત્રીય માહિતીની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે અને અમુક પ્રકારના ક્ષેત્રો એવા છે કે જ્યાં આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે જે લઘુગુણક લોક આધારિત આલેખો દોરવામાં આવતા હોય છે. તો આ સામયિક શ્રેણીના વલણ દર્શાવતા આલેખો એની અંદર શ્રેણી હોય સરળ દર્શાવતી હોય. નંબર 2 સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખો હોય સતત હોય અને એની અંદર અલગ પ્રકારના કે સ્તંભ આલેખ જે આપણે જોયો કે સ્તંભ અલગ અલગ પ્રકારના જેને આપણે આવી રીતે કીધું ને કે સ્તંભ દોરી અને પછી જેને આલેખની અંદર કોઈ પણ પ્રકારની વિગતો દર્શાવી છે તો આવી રીતે સ્તંભ દોરીને પણ શું કરી શકાય છે તો કે આલેખને દર્શાવી શકાય અને તેની અલગ અલગ પ્રકારની બાબતો એવી છે કે જેને ધ્યાનમાં રાખે અને અમુક પ્રકારના એવા પણ આલેખો છે જે આલેખની મદદથી કોઈ પણ પ્રકારની કામગીરી છે તે આવી રીતે કરી શકાય છે. ત્યારબાદ આવે છે લઘુગુણક એટલે કે લોગ આધારિત આપણે જોયું છે. ત્યારબાદ આવે છે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો. સામયિક શ્રેણીના વલણો એટલે કે અહીંયા આપણે જે જોયું આ બધા જ પ્રકારની બાબતો એની અંદર વ્યાપાર એટલે કે વેપારની અંદર વપરાતી બાબતો કે કઈ બાબતો છે કે વેપારની અંદર સામયિક શ્રેણીના આલેખો કે વેપારની અંદર કોઈ પણ પ્રકારની ખરીદ વેચાણ ઉત્પાદન અમુક પ્રકારની એવી બાબતો છે કે જેની અંદર વેપારમાં તમારી ખરીદ થાય વેચાણ થાય ઉત્પાદન થાય આ પ્રકારની બાબતોના જે કે અમુક પ્રકારના વલણો દર્શાવતા આલેખો દર્શાવવામાં આવતા હોય છે કે જેની અંદર શું કરે વેપારીઓ તો કે માલનો સ્ટોક મતલબ કે સંગ્રહ કરવો કે જે સ્ટોક દર્શાવી સંગ્રહ કરવો તેનું
વેચાણ કરવું તેની અંદર અમુક પ્રકારની બાબતો એવી છે કે જે વિગતવાર શું થાય છે તો કે તમામ પ્રકારના વેપારની અંદર આ બાબતો છે તે સક્રિય છે અને એને ધ્યાનમાં રાખી અને તમામ પ્રકારની બાબતો છે તે સરળતાથી સમજાવી શકાય તો આ સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આંકડા કે જેની અંદર આંકડાકીય આલેખો એવા છે કે વ્યાપારની અંદર એ વેપારની અંદર એ વસ્તુ શક્ય બની કે વેપારની અંદર ખરીદ વેચાણ ઉત્પાદન સ્ટોક સંગ્રહ વેચાણ આવા પ્રકારની બાબતો છે તેને દર્શાવી શકાય ત્યારબાદ છે આંકડાકી આંકડાકીય બાબત કઈ છે તો કે આંકડાકીય બાબતના આલેખો એવા પ્રકારના છે કે અમુક પ્રકારની વસ્તુ એવી છે કે જેની અંદર આપણે અહીંયા એમ કીધું કે આકૃતિ જોઈ આલેખો જોયા આલેખની અંદર પણ અમુક પ્રકારના પ્રકારો જોયા તેની અંદર પણ આંકડાકીય બાબતો એવી છે કે અમુક પ્રકારની અટપટી અથવા તો ગૂંચવણભરી બાબતો અટપટી અથવા તો ગૂંચવણભરી બાબતો હશે તેને ન સમજી શકાતી હોય ત્યારે આંકડાકીય માહિતીને ધ્યાનમાં રાખી અને જો તેની ગણતરી કરવામાં આવશે ત્યારે આ સરળતાથી આલેખ છે તે દોરી અને તેની રજૂઆત કરી શકાશે કારણ કે ત્યારે જ એ વસ્તુ એવી શક્ય બનશે કે જે વસ્તુ કેવી છે અટપટી છે અને ગૂંચવણભરી છે ત્યારે આલેખની મદદથી એ સરળતાથી સમજાવી શકાશે તો આંકડાકીય માહિતી થઈ ત્યારબાદ આવે છે સમય આધારિત કયા પ્રકારની બાબત સમય કે કોઈ પણ પ્રકારની વસ્તુનો એવા પ્રકારનો સમય છે કે સમય આધારિત કોઈ પણ વસ્તુ છે તેને આલેખમાં રજૂ કરી શકાય સમય આધારિત મતલબ કે એક પ્રકારની વસ્તુનું ઉત્પાદન છે તે એ રીતે થતું હોય કે જેથી કરી અને અમુક સિઝનલી ધંધા છે કે જેનું ઉત્પાદન છે કરવામાં આવે તો આ ઉત્પાદનની અંદર અમુક પ્રકારની આંકડાકીય માહિતી છે તે ટૂંકા ગાળા અથવા તો લાંબા ગાળા ટૂંકો ગાળો અથવા તો લાંબો ગાળો કે જે ઉત્પાદનની અંદર આ બે પ્રકારની બાબતો સમાયેલી હોય અને આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને અમુક પ્રકારની વસ્તુ તૈયાર કરવામાં આવે ત્યારે આ બાબતો છે તેને સરળતાથી સમજાવી અને સમય આધારિત અમુક પ્રકારના આલેખો છે તે દોરવામાં આવતા હોય છે તો આવી રીતે અલગ અલગ પ્રકારના આલેખો છે તેની પણ ગણતરી કરવામાં આવતી હોય છે અને એને ધ્યાનમાં રાખીને આવી રીતે આલેખો છે તે દર્શાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો તેની અંદર વ્યાપાર આંકડાકીય અને સમય આધારિત વગેરે આલેખો આપણે દર્શાવી શકીએ આકૃતિના પ્રકારો સમજી લીધા આલેખના પ્રકારોની અંદર અર્થશાસ્ત્રમાં આલેખ પણ અવારનવાર વપરાતા હોય છે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ તો વપરાય જ છે પણ આલેખ પણ વપરાય છે અને એ મુજબ આલેખના પ્રકારો છે તે નીચે મુજબ આપેલા છે અને આ પ્રકારો છે તેને આપણે વિગતવાર વ્યવસ્થિત રીતે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા સતત આવૃત્તિ વિતરણ દર્શાવતા માટેના એમની અંદર સ્તંભ આલેખ આવૃત્તિ બહુકોણ આવૃત્તિ વક્ર સંચય આવૃત્તિ બહુકોણ અને ત્યારબાદ ત્રીજું તો કે લઘુગુણક લોગ આધારિત આલેખો એની અંદર જે લઘુગુણક છે તેની અંદર કોષ્ટક લોગ જોઈ અને પછી દર્શાવવામાં આવે અને તેમાં એ સિવાયનું પાછું કે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો કે જે સામયિક શ્રેણીની અંદર અમુક પ્રકારનો વ્યાપાર આંકડાકીય સમય આધારિત આલેખો દોરવામાં આવતા હોય છે તો આ પ્રકારની બાબતોને આપણે ધ્યાનમાં રાખી અને સમજી લીધા બાદ આપણે ફરી વખત જો આ વસ્તુની યાદ રાખવી હોય તો શું કરવું પડે તો કે તમારે વિદ્યાર્થી મિત્રો આને આ વસ્તુને શું કરવાનું તો કે તમારે ને તમારે સ્વાધ્યાય મતલબ કે હોમવર્ક હોમવર્કની અંદર તમારે લખવાનું છે એ કે એની અંદર નંબર એક આકૃતિના પ્રકારો બીજું છે તે આલેખના પ્રકારો આ બે પ્રકારની બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની સ્વાધ્યાયની અંદર આકૃતિના પ્રકારો લખવાના અને આલેખના પ્રકારો દર્શાવવાના જે આપણે આકૃતિના પ્રકારો શીખાય એની અંદર મેં તમને કીધું એમ કે સ્તંભ આકૃતિ પાસપાસેની આકૃતિ વર્તુળ આકૃતિ વૃતાંશ આકૃતિ એ આકૃતિના પ્રકારો હતા એવી રીતે આલેખના પ્રકારો તો આલેખના પ્રકારોની અંદર પણ આપણે આજે શીખાતે આવી રીતે સામયિક શ્રેણીના સતત આવૃત્તિ વિતરણના તેની અંદર લઘુગુણક લોગ આધારિત આ ત્રણ પ્રકારો છે અને બીજાની અંદર બીજા પેટા પ્રકારો છે તો આવી રીતે આ દર્શાવી અને સ્વાધ્યાયના હોમવર્કની અંદર તમારે આવી રીતે લેસન કરી અને ફરી વખત તમારે યાદ રાખવાનું છે અને તમારી બુક્સમાં ઉતારવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે
ચેપ્ટર પહેલું હતું તેના આલેખના પ્રકારો આપણે અહીંયા સુધી ભણ્યા છીએ અને આ તમારું સ્વાધ્યાય કે જે સ્વાધ્યાયની અંદર તમે આ વસ્તુને લખી બુક્સમાં ઉતારી જોઈ અને પછી વ્યવસ્થિત રીતે યાદ રાખી શકો. બસ હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ફરી વખત આપણે અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર આ વિવિધ પ્રકારની જે ટેકનોલોજીઓ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો ત્યારે ફરી વખત પાછા મળીએ ત્યારે ફરી વખત નવી બાબતોની ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ લેક્ચરની અંદર બસ અહીંયા સુધી જ આટલું જ અને આ જે લેક્ચર તમે સમજાશો એ લેક્ચરને ધ્યાનમાં રાખી, અગાઉ લેક્ચરો જે સમજાશો એને ધ્યાનમાં રાખી અને આ બે પ્રકારનું હોમવર્ક તમારે કરવાનું છે અને એ બે હોમવર્ક છે એ પૂર્ણ થઈ ગયા પછી કમ્પ્લીટલી એ વસ્તુને પાકું કરવાનું અને યાદ રાખવાનું છે. ઓકે, એટલે કે આ જે બાબતો છે એ તમારે ભૂલાય નહીં અને વ્યવસ્થિત રીતે તમે એને વાંચી શકો, સમજી શકો અને દર્શાવી શકો કે જેને કારણે તમે વ્યવસ્થિત રીતે કોઈ પણ પ્રકારની બાબતો છે તેને વિગતવાર દર્શાવી અને બુક્સની અંદર ફેર બુક્સમાં અથવા તો કોઈ પણ પ્રકારની રફ નોટની અંદર રખશો એટલે આ તમામ પ્રકારની બાબતો છે તે સમજાઈ જશે. તો આ બે વસ્તુ યાદ રાખવાની, બાકીનું બધું ઘૂસી નાખ્યું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે હોમવર્કની અંદર કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. રેડી? તો આ સ્વાધ્યાય અને સ્વાધ્યાયની અંદર આ બે વસ્તુ, આકૃતિના પ્રકારો અને આલેખના પ્રકારો. ઓકે, આ બે વસ્તુને નોટ કરી લો, લખી લો, યાદ રાખી લો એટલે આજે આપણો આ લેક્ચરની અંદર આપણું કામ અહીંયા પૂર્ણ બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ, અસ્તુ, જય.